જય હિન્દ. ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ 11 વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે. અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો એના માટે મિત્રો તમારી સમક્ષ મિત્રો આપણે જે વિભાગ સી પૂછાય છે, વિભાગ સી પૂછાય છે અને વિભાગ સીની અંદર મિત્રો જે સંક્ષિપ્તમાં મિત્રો જે પ્રશ્નો જવાબ આપવા એવો પ્રશ્ન પૂછાય છે કે જે 10 મિત્રો પ્રશ્ન પૂછાય છે અને દરેકના 2 ગુણ હોય છે, ટોટલ મિત્રો 20 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો આપણે ટોટલ 164 કેટલા ટોટલ મિત્રો આપણે 164 પ્રશ્નો મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે કે જેમાંથી આ જે 10 પ્રશ્નો મિત્રો આવી જશે તે તમારે 20 ગુણ મિત્રો પૂરેપૂરા આવશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની, અલગ અલગ ભાગ મિત્રો બનાવીશું. તો આપણે જો પહેલા ભાગમાં મિત્રો કેટલા પ્રશ્નો જોઈએ છીએ આપણે શરૂઆત કરીએ છીએ, તો જો સંક્ષિપ્તમાં ઉત્તર આપો. વિભાગ સી પ્રશ્ન 1 છે, તો શું છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપવાની છે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો કિમ્બોલ શું છે, કિમ્બોલ યંગ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. કયા પ્રમાણે? તો કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? કિમ્બોલ યંગની છે. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, આવી વ્યાખ્યા આપે છે. ત્યારબાદ યંગ અને મેકના મત પ્રમાણે, શું છે? યંગ અને મેકના મત પ્રમાણે કે વ્યાખ્યા છે? તો કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એચએમ જોન્સનના મત શું છે મિત્રો? એચએમ જોન્સનના મત પ્રમાણે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ તથા સંસ્થાના વિવિધ પ્રકારો તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ડૉક્ટર વિદ્યુતના શું છે પ્રશ્ન આગળ છે કે ડૉક્ટર વિદ્યુત જોશીના અભ્યાસ મુજબ સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો અને વ્યક્તિગત વ્યવહાર પર સામૂહિક વ્યવહારની અસરનો અભ્યાસ કરે છે. આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા થઈ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે કરી, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? તો સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કાંતે ઈસવીસન 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફી, કે મિત્રો પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ કઈ કઈ છે, એટલે કે જણાવવાની છે. તો સમાજશાસ્ત્રના સામાન્ય ખ્યાલો, અભિગમો અને સિદ્ધાંતોના આધારે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓનો વિકાસ થયો છે. દરેક શાખા સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમાજના પોતાના ક્ષેત્રનો અભ્યાસ કરે છે અને સમાજના તે ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન આપે છે. ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ કે સમાજશાસ્ત્રની આશરે 50થી વધુ શાખાઓ છે. અગત્યની મિત્રો જે આપણી કેટલીક શાખાઓ છે એ પ્રમાણે આપણે અહીં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કઈ કઈ છે? તો નંબર 1 છે ગ્રામીણ સમાજશાસ્ત્ર, બીજું નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, ત્યારબાદ જો કયા કયા છે, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, આરોગ્ય અને ઔષધનું સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, મહિલાઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાઓનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર, પ્રત્યાયનનું સમાજશાસ્ત્ર અને જાતિનું સમાજશાસ્ત્ર. આપણે જે મુખ્ય છે આપણે જોઈએ ટોટલ મિત્રો 50 પ્રશ્ન આપણે જે મુખ્ય આપણે જોવાનો પ્રયત્ન કરીશું, ટોટલ 18 જોઈ છે. બરોબર છે. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રનું નામ કયા કયા છે, નામ આપવાના છે. તો કયા છે? ભારતમાં જે નામ હતા મિત્રો, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રો મિત્રો આ પ્રમાણે છે. તો કયા કયા છે? નંબર 1 પ્રોફેસર પેટ્રિક ગેટ્સ, બીજો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ, ત્રીજો વૃજેન્દ્રનાથ શીલ, નંબર 4 રાધાકમલ મુખર્જી, પાંચમા નંબર ડીપી મુખર્જી અને છઠ્ઠું છે ઈરાવતી કરવે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિજ્ઞાનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો વિજ્ઞાન મિત્રો 2 પ્રકારો છે. કયા કયા? તો ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ પડશે. ત્યારબાદ આગળ સામાજિક વિજ્ઞાન એટલે શું? સામાજિક વિજ્ઞાન કોને કહેવાય? તો જે વિજ્ઞાન માનવીની સામાજિક આંતરક્રિયાના અભ્યાસ સાથે જોડાયેલા છે તેવા વિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. આગળ જોઈએ ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન મિત્રો કોને કહેવાય? તો ભૌતિક કે પ્રાકૃતિક જગતનો અને તેને લગતી બાબતોનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ કે ભૌતિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનનો સમાવેશ થાય છે? તો ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનનો સમાવેશ થાય છે. આગળ જોઈએ કે સામાજિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનનો સમાવેશ થાય છે? તો સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર,
માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનો સમાવેશ થાય છે. આગળથી કિમ્બોલ યંગે સમાસની એક મિત્રો કઈ વ્યાખ્યા આપી છે? તો કિમ્બોલ યંગે સમાસની વ્યાખ્યા પ્રમાણે કે સમાજશાસ્ત્ર એટલે સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જેને આપણે સમાજશાસ્ત્ર કહી શકીએ. એચ એમ જોન્સનના મતે સમાજશાસ્ત્ર કઈ બાબતોનો અભ્યાસ કરે છે? તો એચ એમ જોન્સનના મત પ્રમાણે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપો, સંસ્થાઓ અને તેના વિવિધ પ્રકારો અને તેને ટકાવી રાખતી પરિવર્તનની પ્રક્રિયાઓ તથા જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. જે પ્રશ્ન આપણે આગળ કે ડૉક્ટર વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો શું અર્થ કરે આપે છે? તો એનો જવાબ જોઈએ આપણે શું છે. તો ડૉક્ટર વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ આ પ્રમાણે આપતો જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. સમાજશાસ્ત્ર વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ, સામાજિક સંગઠન અને તેના સ્વરૂપ, પ્રકાર, પરસ્પર સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારની અસરનો અભ્યાસ કરે છે. જે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે કયા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા? તો સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, રૂસો, સેન્ટ સિમોન વગેરે વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રશ્ન જો આપણે આગળ ચર્ચા કરીએ કે 18મી અને 19મી સદીમાં આવેલા કયા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા હતા? તો જોઈએ જવાબ શું છે કે 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા હતા. પ્રથમ આપણે ચર્ચા કરીએ કે કયા સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખાય છે, એટલે કે જાણીતા છે. તો જોઈએ આપણે કે ફ્રાન્સમાં ઓગસ્ટ કાંત અને ઇમાઇલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર આરંભના સમયમાં આપેલા અનન્ય પ્રદાનને કારણે આ સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા બન્યા છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઓગસ્ટ કાંતે કઈ બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે? તો ઓગસ્ટ કાંતિ મિત્રો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજ વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ ઇમાઇમ દુર્ખીમે સમાજશાસ્ત્રમાં કયા કયા સિદ્ધાંતોની સમજૂતી આપી છે? તો ઇમાઇમ દુર્ખીમે સમાજશાસ્ત્રમાં સામાજિક તથ્યો, પદ્ધતિશાસ્ત્ર, આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ વગેરે સિદ્ધાંતોની સમજૂતી આપી છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કાર્લ માર્ક્સ મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આખરી ટીકા શા માટે કરે છે? તો જોઈએ આપણે જવાબ કે કાર્લ માર્ક્સ શું જવાબ છે કે કાર્લ માર્ક્સ પોતાના પુસ્તક દાસ કેપિટલ દ્વારા સમાજના ઘડતર અને વિકાસમાં આર્થિક ઉત્પાદનો દરમાં પરિબળોને મહત્વ આપ્યું છે. તેમણે જણાવ્યું કે આધુનિક મૂડીવાદી સમાજમાં બે વર્ગોનું જ અસ્તિત્વ છે. એક વર્ગ પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે અને બીજા વર્ગ પાસે શ્રમ છે. મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં શ્રમજીવીઓ પોતાનો શ્રમ મૂડીપતિઓને વેચે છે અને આને પરિણામે શ્રમજીવીઓનું શોષણ થાય છે. આથી કાર્લ માર્ક્સ મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક ક્રિયા એટલે શું? તો એક વ્યક્તિની ક્રિયાથી અન્ય વ્યક્તિની ક્રિયા પ્રભાવિત થાય અને વ્યક્તિ તે મુજબ વર્તન કરે તો તે સામાજિક ક્રિયા કહેવાય. અને સમાજમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપૂર્ણ ક્રિયા એટલે સામાજિક ક્રિયા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો હતો મિત્રો? તો ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ જે છે, ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ઈસવીસન 1914 મુંબઈ વિશ્વવિદ્યાલયના અનુસાતક વિભાગમાં પ્રોફેસર પેટ્રિક ગિડ્સના અધ્યક્ષપદે શરૂ થયો હતો. મિત્રો અહીંયા આપણે આટલા 20 પ્રશ્નો મિત્રો જોઈએ છીએ, એટલે ભાગ એકની અંદર 20 પ્રશ્નો આપણે જોઈએ છીએ અને બાકીના જે પ્રશ્નો છે મિત્રો આપણે બીજા વિભાગમાં જોશું. તો જો તમને મારા વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.